નમસ્તે બાળ મિત્રો, તો આજે આપણે ગણિતમાં પ્રકરણ 5 પેટર્ન ભણીશું. તો આની પહેલા તમે બોલો, તમારી મમ્મીનો છાણીનો છેડો એક ખાઈ ગયો હતો, બરાબર ને? તો તેને શોધ્યો હતો, તમે લોકોએ શોધ્યો હતો ને? તો એમાં પણ કઈ પેટર્ન બનતી હતી, બરાબર ને? તો એ જ રીતે આજે પણ આપણે મસ્ત નવી નવી જાત જાતની પેટર્નો ભણવાની છે. તો આપણે આગળ જોઈએ એમાં. તો બાળ મિત્રો, અહીંયા આપણને શું કીધું છે? માધવ દરવાજા પર આ રીતની પેટર્નનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે. તો તમને દેખાય છે બાળ મિત્રો, બોર્ડ પર મેં જાત જાતની પેટર્નો દોરેલી છે, દેખાય છે ને? તો આ બધી જે પેટર્નો છે એ કોણે બનાવેલી છે? માધવે. કોણે બનાવેલી છે? માધવે. પણ એમાં આપણે શું કરવાનું છે ખબર છે? આ બધી જે પેટર્નો બનાવેલી છે એમાંથી એણે આ રીતની પેટર્નનો ઉપયોગ કર્યા વગરની પેટર્ન કઈ બનાવેલી છે તે શોધવાની છે, બરાબર? ચાલો તો આપણે શોધીએ. તમને દેખાય છે ને આ પેટર્ન? તમારે પણ આમાં જોવાનું છે ને, શોધવામાં મને મદદ કરવાની છે, બરાબર બાળ મિત્રો? ચાલો જોઈએ. પહેલા પેટર્ન જે છે એમાં શું આપેલું છે આપણને? આ જ રીતની પેટર્ન આપેલી છે, પણ એને કઈ રીતે ગોઠવેલી છે? એને એક સરખી, બરાબર, 1 2 3 અને 4 એ રીતની સરખી ગોઠવેલી છે, બરાબર ને? એ જ રીતે આ પેટર્નમાં પણ એને શું કરી દીધી છે? આ બધી જ પેટર્નને ઊંધી ગોઠવી દીધી છે અને એ જ રીતે સરખી ગોઠવેલી છે, બરાબર? ચાલો પછી હવે આમાં દેખાય છે તમને આ પેટર્નમાં શું કર્યું છે એને? એમાં પણ એણે આ જ પેટર્નનો ઉપયોગ કરીને એક પેટર્ન સીધી, એક પેટર્ન ઊંધી, એક સીધી, એક ઊંધી આ રીતનું કર્યું છે, બરાબર? ચાલો પછી આમાં પણ એણે આ રીતની પેટર્ન બનાવેલી છે અને આમાં પણ આ રીતે પેટર્ન બનાવેલી છે. તો હવે મને બાળ દોસ્તો આમાંથી કહો કે કઈ પેટર્નમાં એણે આ પેટર્નનો ઉપયોગ કર્યો નથી. દેખાઈ ગઈ છે તમને આમાં? મને તો દેખાઈ ગઈ છે કે કઈ પેટર્નમાં એનો ઉપયોગ નથી કર્યો. ચલો બોલો જોઈએ તમે, કઈ આવશે? કઈ આવશે? આ, બરાબર ને? તો કેમ આ આવશે મને કોઈ કહેશે બાળ મિત્રો કે આ પેટર્ન કેમ આવશે? તો જુઓ, એમાં આ બધી જે પેટર્ન છે એમાં ઉપરનો ભાગમાં શું છે? આ રીતનો ત્રિકોણ છે અને એની આજુબાજુ આ રીતે શું છે? વળાંકવાળી ડિઝાઇન. એ જ રીતે આમાં પણ છે, એ જ રીતે આમાં પણ છે, પણ આમાં એણે શું કરેલી છે? ચાર અલગ અલગ રીતે ગોઠવેલી છે. આમાં પહેલા ઊભી ગોઠવેલી છે, પછી બે બાજુ આડી ઊંધી અને ચપટી ગોઠવેલી છે અને અહીંયા શું કર્યું છે એણે? ઊંધી ગોઠવી. એટલે એ જ એક જ પેટર્નનો ઉપયોગ કરીને એણે બધી અલગ અલગ રીતે ગોઠવીને શું બનાવેલી છે? જાત જાતની પેટર્ન, બરાબર? એટલે આમાં પણ એનો ઉપયોગ કર્યો છે, આમાં પણ કર્યો છે, આમાં પણ કર્યો છે અને આમાં પણ કર્યો છે, પણ આમાં નથી કર્યો. જુઓ, અહીંયા ત્રિકોણ છે, એની બીજી બાજુ પણ આ રીતનું ત્રિકોણ છે, આ બાજુ પણ ત્રિકોણ આ રીતે દોર્યું છે અને આમાં પણ, એમાં વચ્ચે કોઈ જ જાતની ડિઝાઇન તમને જોવા મળતી નથી, નથી ને બાળકો? એટલે આ પેટર્નમાં એણે એની પેટર્નનો ઉપયોગ કર્યો નથી. તો આપણે શું કરવાનું છે? આના ઉપર ખરાની નિશાની. તો બાળ મિત્રો, સમજ પડી તમને આમાં? તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે કરવાનું છે, બરાબર બાળ મિત્રો? તો હવે આપણે એક નવી પેટર્ન શીખવાની છે, બરાબર? દેખાય છે કેટલાક ખાના આપેલા છે અને એમાં પણ પેટર્ન આપેલી છે. તો બે જાતની પેટર્ન આપણને આપેલી છે. તો પહેલી પેટર્ન જુઓ, એમાં આપણને આ રીતે બોક્સ આપ્યા છે. એમાં પહેલા બોક્સમાં કયો કલર પૂરેલો છે? જાંબલી. પછી પીળો, જાંબલી પીળો, જાંબલી પીળો, જાંબલી. આ રીતના બે કલરની પેટર્ન કરેલી છે, બરાબર? ત્યાર પછી નીચે જુઓ, નીચે પણ બે જ કલરની પેટર્ન છે, પણ એને કંઈક અલગ રીતે કરેલી છે. એમાં શું કરેલું છે જુઓ? આ પેટર્નમાં તમને ત્રિકોણ આકાર બનેલો દેખાય છે બંને બાજુ?
એક બાજુ ઉપર આ ત્રિકોણ જુઓ, અહીંયા દેખાય છે આ રીતના ત્રિકોણ, એ જ રીતે નીચે પણ ત્રિકોણ બનેલા છે. તો આ શું થઈ? એક પેટર્ન, એટલે એક ખાનામાં બે ભાગ પાડીને કલર કરેલા છે અને પેટર્ન બનાવેલી છે. તો હવે બાકી જે ત્રણ ખાના દેખાય છે તમને, એમાં આપણે એ જ રીતે પેટર્ન બનાવવાની છે. તો હું તમને પહેલાં થોડું સમજાવી લઉં છું, પછી તમારે જાતે કરવાની છે. જો અહીંયા જાંબલી પીળો, જાંબલી તો પછી અહીંયા કયો આવશે હવે કલર? જાંબલી પછી પીળો, એટલે આપણે અહીંયા કયો પૂરીશું? પીળો. બરાબર સમજ પડી બાળ મિત્રો કઈ રીતે કરવાની છે પેટર્ન? તો આ થઈ ગયો આપણો પીળો કલર. હવે કયો આવશે જાંબલી પછી? પાછો પીળા પછી જાંબલી, એટલે અહીંયા આવશે જાંબલી. ચલો હવે કયો આવશે? પીળો. ચલો હવે કયો આવશે પાછો? જાંબલી. સમજ પડી બાળ મિત્રો? ચાલો હવે નીચેની પેટર્ન બનાવીએ, એમાં કેસરી અને લીલો. પણ એમાં ધ્યાન રાખવાનું છે કે ત્રિકોણ બનવા જોઈએ. તો હવે અહીંયા જુઓ, આ કેસરી છે એટલે એની ઉપર કયો કલર આવશે? લીલો. કયો આવશે? લીલો. બરાબર. ચાલો હવે આપણે પાછું કરશું તો એમાં શું કરી દેવાનું? આ રીતે પહેલા ભાગ પાડી દેશું. બરાબર. બંને બાજુ એક બાજુ આ રીતની લીટી આવશે તો બીજા ખાનામાં આ રીતે આવશે, પછી આ રીતે અને આ રીતે. પહેલાં આ રીતે લીટી પાડી દેવાની, પછી શું કરી દેવાનું? એ પ્રમાણે કલર. તો અહીંયા આવશે ફરી પાછો લીલો. પહેલાં આપણે ફક્ત લીલો કલર જે ખાનામાં આવે એ ખાનામાં કરી દેવાનો. થઈ ગયું. હવે નીચે બે ત્રિકોણ બન ખાલી દેખાય છે ને, એમાં કયો કલર કરવાનો છે આપણે? ઓરેન્જ. મજા આવે છે ને બાળ મિત્રો? તમારે પણ આ જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે. આમાં આવશે ઓરેન્જ. બની ગઈ બાળ મિત્રો પેટર્ન આપણી બંને સરખી, ઉપરના બે ખાના ઉપરના. હવે આ જ રીતે નીચે પણ કરવાનું છે, પાછું જાંબલી અને પીળો. બરાબર આ રીતે. તો હવે નીચેની ખાનું છે એ પણ તમારે તમારી જાતે કરવાનું રહેશે. બરાબર. અને બાકીનું જે મેં અત્યારે કર્યું એ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનું આપેલું જ છે, તો તમારે એ રીતે તમારે એમાં કરવાનું રહેશે. તો બાળમિત્રો કલરની પેટર્ન કરવાની મજા આવીને, તો હવે તમે બધા વૃક્ષો અને છોડવાઓ જોયા છે ને, તો એના પાંદડાઓનો ઉપયોગ કરીને હવે આપણે નવી પેટર્ન બનાવતા શીખવાનું છે. બરાબર બાળ મિત્રો? તો બાળ મિત્રો અહીંયા મેં કેટલાક પાંદડા લીધા છે અને એની અલગ અલગ પેટર્ન બનાવી છે, તો આપણે એને સમજી લઈએ. તો બાળ મિત્રો આ જુઓ, આ પહેલી પેટર્ન છે. તો મેં એને કઈ રીતે ગોઠવી છે જુઓ. પહેલા એક આ ઊંધું પાંદડું, પછી સીધું, પછી ઊંધું, પછી સીધું, ઊંધું સીધું, બનીને પેટર્ન મસ્ત લાગે છે ને? બરાબર. ચાલો હવે બીજી પેટર્ન જુઓ. જુઓ અહીંયા ગાડી મેં શું કર્યું છે, ત્રણ ફૂલ બનાવ્યા છે પાંદડાથી. દેખાય છે તમને ફૂલ બનેલા છે ને સરસ? તો આ પણ એક પેટર્ન થઈ કહેવાય. બરાબર. ચાલો હવે એના પછીની પેટર્ન. તો એમાં જુઓ મેં કઈ રીતે પેટર્ન બનાવી છે. પહેલા એક ઊભું પાંદડું ગોઠવ્યું, પછી આડું, ઊભું આડું, ઊભું આડું, ઊભું આડું અને ઊભું, અને આ રીતે
કલર વાળા પાંદડા લીધા છે, બરાબર ને? એટલે મસ્ત પેટર્ન બની ને બાળ મિત્રો, તમારે પણ આ રીતે બનાવવાની છે તમારા ઘરે, બરાબર? ચાલો હવે એના પછીની પેટર્ન જુઓ. એમાં પણ મેં પાંદડાને કઈ રીતે ગોઠવ્યા છે, એક આડું, બધા આડા જ છે પણ એને બે અલગ રીતે ગોઠવેલા છે. એક બાજુનો આ આકાર આ રીતે છે અને બીજી બાજુનું આ રીતે એનો આગળનો ભાગ, બરાબર? એ રીતે ગોઠવા, તો આ રીતે પેટર્ન બની. ચાલો પછી હવે આ છેલ્લી પેટર્ન, તો એમાં પણ મેં પાંદડાને કઈ રીતે ગોઠવેલા છે, બંને પાંદડાને ક્રોસ ક્રોસમાં ગોઠવેલા છે, બંને દેખાય, એક આ બાજુનું ક્રોસ અને આ બાજુનું ક્રોસ, તો આ રીતે બધા ક્રોસ એટલે કે ત્રાસા ગોઠવીને પેટર્ન બનાવેલી છે. તો મિત્રો મજા આવી ને પેટર્ન જોવાની? તમારે પણ આ રીતે તમારા ઘરે તમારી આસપાસમાંથી બધા પાંદડા લાવવાના છે અને પેટર્ન બનાવવાની છે. તો બાળ મિત્રો, આજે તમને પેટર્ન બનાવવાની ખૂબ જ મજા આવી હશે એવું મને લાગે છે, બરાબર ને? તો ઘરે પણ બનાવવાની છે. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.